हेलो फ्रेंड्स, वेलकम टू अनन्याज होम किचन। आज हूँ तमारी साथे शेर करीश महाशिवरात्रि निमित्ते फराळी वानगीओ, जेमां आपणे साबुदाणानी खीचड़ी बनावीशुं, साथे साबुदाणाना वड़ा अने राजगरानी पूरी अने फराळी बटाकानुं शाक बनावीशुं। आ बधी रेसिपी आपे महाराष्ट्रीयन स्टाइल बनावी छे, तो तमे चोक्कस आ रेसिपी ट्राय करजो। આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, મારી રેસીપીને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી એકવાર તમને સૌને મહાશિવરાત્રિની શુભકામનાઓ સાથે આપણે રેસીપીની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે સાબુદાણાની ખીચડી તૈયાર કરીશું। સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે સારી ક્વોલિટીના સાબુદાણાનો ઉપયોગ કરીશું, તો આપણો સાબુદાણાની ખીચડી ખૂબ જ સરસ બનશે। તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે, તેને સરસ રીતે ધોઈ લઈએ અને ઉપર સુધી પાણી રહે ત્યાં સુધી તપેલીમાં આપણે પાણી મૂકવાનું છે અને આખી રાત સુધી સાબુદાણાને સરસ રીતે પલાળી લેવાના છે। હવે તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે। મહારાષ્ટ્રીયન સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે એટલે મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। લીલા મરચાં ટેસ્ટમાં ખૂબ જ તીખા હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો। હવે આપણે અહીંયા 1 કપ જેટલા કાચા શિંગદાણા લીધા છે, તેને પણ ખાંડની દસ્તામાં આ રીતે અધકચરા ખાંડી લઈશું। હવે આપણે એક પેન લઈ લઈશું, પેનની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે, સાથે આપણે લીમડો એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું, જીરું સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેની અંદર ક્રશ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું, તેને પણ સરસ રીતે સાતળી લેવાના છે। હવે આપણે ખાંડેલા શિંગદાણા પણ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે સરસ રીતે મિક્સ કરી લો। હવે આપણે તેની અંદર સાબુદાણા એડ કરી દઈશું અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું। ધીરે ધીરે આપણે સાબુદાણાને આ રીતે મિક્સ કરી લેવાના છે। હવે આપણો સાબુદાણો અને શિંગદાણાના મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું અને થોડી ખાંડ એડ કરી દઈશું। હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ। 5 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો આપણો સાબુદાણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ કલર અને ખાવાનું મન થઈ જાય તરત એવો બની ગયો છે। તો તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો। મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ફરાળી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે। તો આપણી ફરાળી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે। હવે આપણે સાબુદાણાના વડા તૈયાર કરીએ। આ સાબુદાણાના વડા પણ મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ જ બનાવ્યા છે, જે રીતે મહારાષ્ટ્રમાં તમને મહારાષ્ટ્રીયન સાબુદાણાની ખીચડી અને વડાના સ્ટોલ જોવા મળે છે, એ જ રીતે આપણે સાબુદાણાના વડા તૈયાર કરીશું। સાબુદાણાના વડા તૈયાર કરવા માટે આપણે અહીંયા 1 કપ જેટલા સાબુદાણા સરસ રીતે પલાળેલા લઈ લીધા છે, સાથે આપણે બટાકા લઈ લઈશું, લીલા મરચાં, મીઠું, જીરું અને થોડો શિંગદાણાનો ભૂક્કો લીધો છે। હવે એક મોટી થાળી લઈ લઈશું, તેની અંદર આપણે સાબુદાણા એડ કરીશું અને બાફેલા અને થોડા મેશ્ડ કરેલા બટાકા એડ કરી દઈશું। ત્યારબાદ આપણે જીરું, મીઠું, હવે આપણે ખાંડેલા શિંગદાણા પણ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। સાબુદાણાના વડા જો તમારા ઢીલા પડતા હોય તો તમે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ફરાળી લોટ, યા તો રાજગીરાનો ફરાળી લોટ કે સિંગોડાનો લોટ, કોઈ પણ ફરાળી લોટ એડ કરી દો અને તેને સરસ રીતે મિક્સ કરી લો, તો આપણા સાબુદાણાના વડા તૂટશે નહીં યા તો ફાટશે નહીં। હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે અને ગોળ ગોળ સાબુદાણાના વડા તૈયાર કરી લેવાના છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે સાબુદાણાના વડાને સરસ રીતે ફ્રાય કરી લઈએ। આ રીતે આપણે સ્લો ફ્લેમ પર સાબુદાણાના વડા સરસ રીતે ફ્રાય કરી લેવાના છે। જો તમારે ઓઇલી સાબુદાણાના વડા ના ખાવા હોય તો તમે પેનની અંદર સાબુદાણાના વડાને આ રીતે શેકીને પણ ખાઈ શકો છો, તે પણ એટલા ટેસ્ટી લાગે છે। આ રીતે નોનસ્ટિક પેન પર પણ સાબુદાણા વડા સરસ રીતે બને છે। આપણા સાબુદાણાના વડા પણ રેડી થઈ ગયા છે, હવે આપણે રાજગરાની પૂરી અને બટાકાનું શાક તૈયાર કરી લઈએ।
सौ प्रथम आप बटाका शाक तैयार कर लैसू। तेना माटे मैं अहीं बे बटाका ने बाफी ने आ रीते कट कर लीधा है। साथ लीला मरचा की पेस्ट, लीमड़ो, कोथमीर, जीरु और थोड़ू मीठू लई लैसू। हमें आप एक पेन लई लीए। पेन की अंदर बे टेबल स्पून जटलू ऑइल एड करू। तेल गरम थाय एटले आपणे लीमड़ो, जीरु और लीला मरचा की पेस्ट एड कर दईसू और तेने सरस रीते सातळी लैसू। सरस रीते सतड़ाई जाए पछी आपणे तेनी अंदर बाफेला और कट करेला बटाका एड कर दईसू और तेने पण सरस रीते मिक्स कर लैसू। हवे आपणे तेनी उपर थी फराळी मीठू एड कर दईसू। टेस्ट प्रमाणे तमे मीठू एड कर सको छो। मीठू एड कर्या बाद तेने फरीथी सरस रीते सातळी लईए। हवे आपणुं फराळी बटाकानुं शाक पण रेडी थई गयुं छे। तेने कोथमीरथी गार्निश करी लईए। तो तमे पण आ रीते झड़पथी फराळी बटाकानुं शाक तैयार करी लो। हवे आपणे फराळी बटाकाना शाक साथे खवाती राजगीरानी पूरी तैयार करी लईए। तेना माटे मैं रेडीमेड मळतो राजगीरानी पूरीनो लोट लीधो छे। तमे फराळी लोटनी पूरी पण आ रीते बनावी शको छो। आ लोट एक कप जेटलो लीधो छे। तेमां मैं टेस्ट प्रमाणे मीठू एड कर्युं छे। साथे थोड़ू हूफाळू गरम पानी एड करीने आ रीते आपणे लोट सरस रीते बांधी लेवानो छे। આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેની અંદરથી નાના નાના લુવા પૂરીના કરી લઈએ અને પ્લાસ્ટિકના પાટલા ઉપર યા તો આ રીતે પ્લાસ્ટિકની થેલી ઉપર તમે પૂરીને તૈયાર કરી લો। આ પૂરી તમારે તરત જ ફ્રાય કરી લેવાની છે। તો આપણી પૂરી આ રીતે સરસ રીતે રેડી થઈ ગઈ છે। હવે આપણે એક એક કરીને બધી પૂરીઓ સરસ રીતે ફ્રાય કરી લઈએ। તમે જોઈ શકો છો આપણી રાજગીરાની પૂરી સરસ રીતે ફૂલીને રેડી થઈ ગઈ છે। તો ફૂલી ફૂલી રાજગીરાની પૂરી સાથે આપણે ફરાળી બટાકાનું શાક સર્વ કરી દઈએ। તો આ રેસીપી પણ તમે ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણી મહાશિવરાત્રિ ફરાળી સ્પેશિયલ રેસીપી બધી રેડી થઈ ગઈ છે। તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બની છે અને ખૂબ જ સરસ લાગશે, તમને ઘણી મજા આવશે। આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, રેસીપીને લાઇક કરજો, શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવી નવી નવી રેસીપી સાથે।